चालो बाळको, आजे आपणे धोरण बे गणित एमां एकम ओगणीस एमां आगळ जोईशुं। चालो जोई लईए, गया वीडियोमां आपणे आ पेटर्न जोई हती, ए प्रश्न कर्यो हतो। हवे जोईए जुदी जुदी आकृतिओनो उपयोग करी विविध पेटर्न बनाओ अने मित्रोने बताओ। आपणे जुदी जुदी आकृतिओ केवी होय, गोळ, चौरस, लंबचौरस, आवी जुदी जुदी आकृतिओनो उपयोग करी अने पेटर्न बनावी लईए। चालो बनावी लईए। जुओ बाळको, अहींया हूँ पहला दोरू छूं गोळ। गोळ बनाव्या पछी हूँ दोरू छूं चौरस। पछी गोळ, पछी चौरस, पछी गोळ। ने पछी सेनो वारो आवशे? हाँ, चौरस नो। तो आपणे अहींया बनावीशुं चौरस। જુઓ, અહીંયા આપણી એક લાઈનની આખી પેટર્ન પૂરી થઈ ગઈ છે। હવે આપણે બીજી લાઈન કરીશું। હવે અહીંયા પહેલા હું બનાવું છું એક ત્રિકોણ। ત્રિકોણ બનાવ્યા પછી હું બનાવું છું આડું લંબચોરસ। પછી ફરી બનાવું છું ત્રિકોણ। પછી ફરી લંબચોરસ। અને પછી જુઓ, પહેલા ચોરસ, પછી લંબચોરસ, પહેલા ત્રિકોણ, પછી લંબચોરસ, પછી ત્રિકોણ, પછી લંબચોરસ। તો હવે શેનો વારો આવ્યો? હા, ત્રિકોણનો। તો હું અહીંયા ફરી બનાવીશ ત્રિકોણ। અને પછી લંબચોરસ। તમને પણ આવું આવડે ને બાળકો, અને આવું કરવામાં પણ મજા આવે। તો હવે આગળની પેટર્ન આપણે બનાવીશું। ચાલો હવે ત્રીજી પેટર્નમાં આપણે પહેલા કરીશું એક ગોળ, એક ગોળ બનાવ્યા પછી એક ત્રિકોણ, અને પછી બનાવીશું એક નાનું ચોરસ। હવે જુઓ, આમાં આપણે ત્રણ આકૃતિનો ઉપયોગ કર્યો છે, ગોળ, ત્રિકોણ અને ચોરસ। તો હવે શેનો વારો આવ્યો છે? પહેલા ગોળ હતું એટલે આપણે ગોળ બનાવીશું। તો અહીંયા આપણે બનાવી દીધું ગોળ, પછી ગોળ, પછી શું છે? ત્રિકોણ। તો હવે આપણે બનાવીશું ત્રિકોણ। હવે ત્રિકોણ પછી શું છે? ચોરસ। તો આપણે અહીંયા એના પછી બનાવી દઈશું ચોરસ।
बनी गई ने अपनी पेटर्न पूरी। चलो हवे आपणे एना पछीनी लीटी करीशुं। अहींया हूँ पहला बनावू छू त्रिकोण, हवे हूँ त्रिकोण ज बनावू छू बीजा खानामां पण, पण अहींया एक त्रिकोण बनाव्यू छे तो हवे हूँ अहींया बे बनावू छू। तो अहींया मैं बे त्रिकोण बनावी दीधा छे। हवे फरी एक त्रिकोण बनावीश। हवे कहो तो बाळको के हवे शुं आवशे? हां, बे त्रिकोण। एटले हवे हूँ अहींया बे त्रिकोण बनावीश। पछी एक त्रिकोण अने पछी बे त्रिकोण। થઈ ગઈ ને આપણી આ લાઈનની પણ પેટર્ન પૂરી? ચાલો હવે આગળ જોઈએ। હું અહીંયા એક ગોળ બનાવી લઉં છું। ગોળ બનાવ્યા પછી હું બનાવું છું ત્રિકોણ। પછી પાછું ફરી હું બનાવીશ ગોળ। અને ફરી બનાવીશ, શું થશે? હા, ત્રિકોણ। તો હું અહીંયા બનાવીશ ત્રિકોણ। પછી શેનો વારો આવશે? ગોળનો। તો હું અહીંયા બનાવીશ ગોળ। અને પછી આવશે હા ત્રિકોણ। તો અહીંયા આપણે કરીશું ત્રિકોણ। થઈ ગઈ ને આપણી આ પેટર્ન પણ પૂરી? ચાલો હવે આપણે આગળ જોઈએ। હવે હું અહીંયા પહેલા બનાવું છું એક ચોરસ। એક ચોરસ બનાવ્યા પછી હું બનાવું છું ત્રિકોણ। અને પછી હું બનાવું છું એક ગોળ। હવે ફરી આપણે બનાવીશું ચોરસ। હવે શેનો વારો આવશે? ત્રિકોણનો। સરસ બાળકો, તો હવે હું અહીંયા બનાવીશ ત્રિકોણ। અને હવે છેલ્લે હા ગોળ। તો આપણે અહીં બનાવી દઈશું ગોળ। થઈ ગયું ને આપણી આ પેટર્ન પણ પૂરી, અને એ પણ જુદા જુદા આકારોથી। તમારે પણ હવે તમારી ચોપડીમાં આવું જ સરસ અને તમારી રીતે, તમને ઈચ્છા થાય તો અલગ અલગ આકારોનો ઉપયોગ કરીને તમારી રીતે આવી પેટર્ન બનાવવાની છે। આવજો।